નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે વિજ્ઞાન, જેનો પાઠ 11મો, જેનું નામ છે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STDF બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જે એકદમ ફ્રી છે, જેનો કોઈ પણ ચાર્જ નથી. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં ઉપલબ્ધ બધા ધોરણોની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને અન્ય PDF ઉપર ક્લિક કરશો તો તમે PDF જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 11મો, વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલી ખાલી જગ્યા છે વિદ્યુતનું વહન કરવા માટે મોટાભાગના પ્રવાહીઓ એસિડ, બેઝ અને ક્ષારના દ્રાવણો હોય છે. બીજી ખાલી જગ્યા, કોઈ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાના કારણે રાસાયણિક અસર ઉત્પન્ન થાય છે. ત્રીજું, જો કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કોપર સલ્ફેટે બેટરીના ઋણ છેડા સાથે જોડેલી પ્લેટ પર જમા થાય છે. ચોથું, વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું પડ ચડાવવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. પ્રશ્ન 2, જ્યારે કોઈ ટેસ્ટરના મુક્ત છેડાઓને કોઈ દ્રાવણમાં ડૂબાડવામાં આવે ત્યારે ચુંબકીય સોય કોણા વર્તન દર્શાવે છે, શું તમે તેનું કારણ સમજાવી શકો? તો હા, આપેલું દ્રાવણ એ વિદ્યુતનું વહન કરે છે. વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થાય છે. વિદ્યુત પ્રવાહ ટેસ્ટરમાંથી પસાર થાય છે ત્યારે ચુંબકીય અસર ઉપજાવે છે, જેના કારણે ચુંબકીય સોય કોણા વર્તન દર્શાવે છે. પ્રશ્ન 3, એવા ત્રણ પ્રવાહીઓના નામ આપો જેમનું પરીક્ષણ આકૃતિ 11.9માં દર્શાવ્યા પ્રમાણે કરવાથી ચુંબકીય સોય કોણા વર્તન દર્શાવી શકે. તો તેવા ત્રણ પ્રવાહી છે, નળનું પાણી, લીંબુનું પાણી જેમાં સાઇટ્રિક એસિડ હોય અને વિનેગર જેમાં એસિટિક એસિડ હોય છે. પ્રશ્ન 4, આકૃતિ 11.10માં દર્શાવેલા વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થતો નથી, તે માટે શક્ય કારણોની યાદી બનાવો ને તમારો ઉત્તર સમજાવો. તો આપેલ દર્શાવેલ આકૃતિમાં દર્શાવેલ વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થતો નથી તે માટે શક્ય કારણો આ મુજબ હોઈ શકે. પહેલું, જોડાણ ક્યાંકથી ઢીલું હોય. બીજું, બલ્બ ઉડી ગયો હોય. ત્રીજું, સેલ ઉડી ગયો હોય. અને ચોથું, દ્રાવણ વિદ્યુતનું અવાહક હોય. પ્રશ્ન 5, બે પ્રવાહીઓ એ અને બી ના વિદ્યુત પ્રવાહની તપાસ કરવા માટે એક ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો. એવું જોવા મળ્યું કે ટેસ્ટરનો બલ્બ પ્રવાહી એ માટે તેજસ્વી રીતે પ્રકાશિત થાય છે, જ્યારે પ્રવાહી બી માટે ઘણો ઝાંખો પ્રકાશિત થાય છે. તમે તારણ કાઢી શકો? તો જવાબ આવશે એ કે પ્રવાહી એ પ્રવાહી બી કરતા વધારે સારું વાહક છે. પ્રશ્ન 6, શું શુદ્ધ પાણી વિદ્યુતનું વહન કરે છે? જો નહીં તો તેને વાહક બનાવવા માટે આપણે શું કરી શકીએ? તો ના, શુદ્ધ પાણી વિદ્યુતનું વહન કરતું નથી. તેને વાહક બનાવવા માટે તેમાં મીઠું અથવા તો એસિડ અથવા તો આલ્કલી ઉમેરી શકાય. પ્રશ્ન 7, આગ લાગતી વખતે ફાયરમેન પાણીની નળીનો ઉપયોગ કરતા પહેલા તે વિસ્તારના મુખ્ય વિદ્યુત પુરવઠાને બંધ કરી દે છે, તેવું આવું કેમ કરે છે, સમજાવો. તો નળનું પાણી નિસ્યંદિત પાણી ન હોવાથી વિદ્યુતનું વાહક છે. ફાયરમેન પાણીની નળીઓનો ઉપયોગ કરતા પહેલા તે વિસ્તારના મુખ્ય વિદ્યુત પુરવઠાને જો ચાલુ રાખે તો પાણી મારફતે વિદ્યુતનું વહન થવાથી ઇલેક્ટ્રિક શોક લાગવાની શક્યતા છે, જે ફાયરમેન માટે પ્રાણઘાતક સાબિત થઈ શકે છે. 8મો પ્રશ્ન, દરિયાઈ વિસ્તારમાં રહેનારો એક બાળક પોતાના ટેસ્ટરથી પીવાના પાણી અને સમુદ્રના પાણીનું પરીક્ષણ કરે છે. તે જુએ છે કે સમુદ્રના પાણી માટે ચુંબકીય સોય વધારે ચલિત થાય છે, શું તમે તેનું કારણ સમજાવી શકો? તો સમુદ્રના પાણીમાં પીવાના પાણી કરતાં વધુ પ્રમાણમાં ક્ષારો અને ખનિજ દ્રવ્યો હોય છે, તેથી સમુદ્રનું પાણી પીવાના પાણી કરતાં વિદ્યુતનું વધારે વાહક છે.
પરિણામે સમુદ્રના પાણીમાંથી પીવાના પાણી કરતા વધુ મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તેથી ચુંબકીય સોય વધારે ચલિત થાય છે. પ્રશ્ન 9. શું ધોધમાર વરસાદના સમયે કોઈ ઇલેક્ટ્રિશિયન માટે બહાર મુખ્ય લાઇનની મરામત કરવાનું સુરક્ષિત હોય છે? સમજાવો. તો ના, વરસાદનું પાણી એ નિસ્યંદિત પાણી છે, પણ જ્યારે તે વાતાવરણમાંથી પસાર થઈને જમીન પર આવે છે ત્યારે તેમાં ઘણા ક્ષારો, ધૂળના રજકણો અને પ્રદૂષકો ભળે છે. પરિણામે તે વિદ્યુતનું સારું વાહક બને છે. હવે ધોધમાર વરસાદના સમયે જો ઇલેક્ટ્રિશિયન બહાર મુખ્ય લાઇનનું રિપેરિંગ કામ કરે તો તેને ઇલેક્ટ્રિક શોક લાગવાની શક્યતા છે, જે તેના માટે પ્રાણઘાતક સાબિત થઈ શકે છે. પ્રશ્ન 10. પહેલીએ સાંભળ્યું હતું કે વરસાદી પાણી એટલું જ શુદ્ધ હોય છે કે જેટલું નિસ્યંદિત પાણી. તેથી તેણે એક સ્વચ્છ કાચના ગ્લાસમાં થોડું વરસાદી પાણી એકત્ર કરી અને ટેસ્ટરથી તેનું પરીક્ષણ કર્યું. તેણીને તે જોઈને આશ્ચર્ય થયું કે ચુંબકીય સોય કોણા વર્તન દર્શાવે છે, તેનું કારણ ક્યું હોઈ શકે છે? તો વરસાદનું પાણી જ્યારે વાતાવરણમાંથી પસાર થઈને જમીન ઉપર આવે છે ત્યારે તેમાં ઘણા ક્ષારો, ધૂળના રજકણો અને પ્રદૂષકો ભળે છે. પરિણામે તે વિદ્યુતનું સારું વાહક બને છે. તેથી ટેસ્ટર વડે તેના પરીક્ષણ દરમિયાન ચુંબકીય સોય કોણા વર્તન દર્શાવે છે. 11મો પ્રશ્ન. તમારી આસપાસ ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુઓની યાદી તૈયાર કરો. તો ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુઓમાં કારના અમુક ભાગો, બાથરૂમના નળ, કેટલાક આભૂષણો, સાયકલના હેન્ડલ, પૈડાઓની રીમ, રસોડામાં વપરાતા ગેસ બર્નર, ચમચા, ટીનના ડબ્બા, પુલ બનાવવા માટે વપરાતા ગર્ડર. પ્રશ્ન 12. જે પ્રક્રિયા તમે પ્રવૃત્તિ 14.7 જોઈ હતી તે કોપરના શુદ્ધિકરણ માટે ઉપયોગમાં લેવાય છે. એક પાતળી શુદ્ધ કોપરની પ્લેટ અને એક અશુદ્ધ કોપરનો સળિયો ઇલેક્ટ્રોડ્સ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અશુદ્ધ સળિયા પરથી કોપર પાતળી કોપરની પ્લેટ તરફ જતું દેખાય છે. તો કયો ઇલેક્ટ્રોડ બેટરીના ધન છેડા સાથે જોડવો જોઈએ અને શા માટે? તો ચાલો તેનો જવાબ જોઈએ. અશુદ્ધ કોપરનો સળિયો બેટરીના ધન ધ્રુવ સાથે જોડવો જોઈએ અને પાતળી શુદ્ધ કોપરની પ્લેટ બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવી જોઈએ. આ રીતે જોડાણ કરવાથી જ્યારે કોપર સલ્ફેટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેનું વિભાજન થવાથી કોપરના ધન આયનો અને સલ્ફેટના ઋણ આયનો બને છે. આ કોપરના ધન આયનો બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડેલ પાતળી શુદ્ધ કોપરની પ્લેટ પર જમા થાય છે. સાથે સાથે અશુદ્ધ કોપરના સળિયા પરથી સમાન માત્રામાં કોપર દ્રાવણમાં ભળે છે. આમ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી જેટલી માત્રામાં કોપર કોપરની પાતળી શુદ્ધ પ્લેટ પર જમા થાય છે તેટલી જ માત્રામાં કોપર અશુદ્ધ સળિયા પરથી દ્રાવણમાં આવે છે. આનો અર્થ એ થયો કે કોપર એક અશુદ્ધ ઇલેક્ટ્રોડ પરથી બીજા શુદ્ધ ઇલેક્ટ્રોડ પર સ્થાનાંતરિત થાય છે અને કોપર સલ્ફેટના દ્રાવણની સાંદ્રતા જળવાઈ રહે છે. આ રીતે અશુદ્ધ સળિયાનું શુદ્ધિકરણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 11 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરોના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STDAC-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 9-8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનની PDFો જોવા મળશે, જે એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. તો જરૂર ડાઉનલોડ કરજો. ચાલો મિત્રો, ફરી મળીશું પાઠ 12 ની અંદર. ત્યાં સુધી આવજો.